जय स्वामीनारायण। આજનો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીમાં આપણે એબીસીડી લખીશું, એ ટુ ઝેડ સુધી એબીસીડી લખીશું। એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફેન, જી ફોર ગન, એચ ફોર હેન, આઈ ફોર ઇંકપોટ, જે ફોર જોકર, K for kite, L for lion, M for monkey, N for nest, O for ox, P for pen, Q for quill, R for rat, S for sun, T for top, U for umbrella, V for vulture, W for watch, X for Christmas tree, Y for Z। एक लीटी छोड़ी ने फरी आपणे एबीसीडी लखवानी छे। ए फॉर एप्पल, बी फॉर बेट, सी फॉर केट, डी फॉर डॉग, ई फॉर एलिफंट, एफ फॉर फैन, जी फॉर गन, एच फॉर हैन, आई फॉर आइसक्रीम, जे फॉर जग, के फॉर काइट, एल फॉर लायन, एम फॉर मंकी, एन फॉर नेक्स्ट, O for orange, P for pen, Q for quill, R for rat, S for sun, T for top, U for umbrella, V for vulture, W for watch, X for Christmas tree, Y for yark, Z for zebra। બરાબર છે બાળકો? આવી રીતે આપણે ખાનાવાળી નોટમાં બે વખત એબીસીડી લખવાની છે। સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરી દોરીને જોડો। આ શું છે? વાય ઝેડ ડબલ્યુ એક્સ, સામેની સાઈડ પણ ડબલ્યુ એક્સ વાય અને ઝેડ। બરાબર છે બાળકો? તો આપણે વાયને વાય સાથે જોડવાનું છે, ઝેડને ઝેડ સાથે જોડવાનું છે, W ને W સાથે જોડવાનું છે, X ને X સાથે જોડવાનું। એવી રીતે અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો। તો Z, Y, X અને W। હવે અહીંયા યાર્ક, ઝીબ્રા, વોચ અને ક્રિસમસ ટ્રી। તો Z ફોર ઝીબ્રા, Y for yak, X for Christmas tree, W for watch। બરાબર છે બાળકો? આવી રીતે તમારે પણ ચિત્ર દોરીને જોડવાનું છે।